वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठा यच नमो नमः श्री गुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की श्री हरे कृष्ण महाराज ने श्री घनश्याम महाराज ने कथा वार्ता सांभळनारा बदाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। वैराग्य मूर्ति सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणि ग्रंथ अंतर्गत पर्चा विभाग में प्रकरण नंबर 134 में अद्भुत परचानी वात करी रिया छे। स्वामी प्रकरणनी शुरुआत करी रिया छे। ए वळी वळी सुह वर्णवु वळे वळे सुह वर्णवु भाई परचानो नहीं पार परचानो नहीं पार दुख पड़े जारे दासने शब्द बहुत ध्यान थी सांभळवा जेवा छे। जेमना हाथ में भगवान नो हाथ छे जेमना हृदय में भगवान नु हृदय छे एवा सद्गुरु निष्कुळानंद स्वामी नी कलम में बेसीने भगवान लखी रह्या छे। दुख पड़े जारे दासने ए दुख पड़े जारे दास ने त्यारे तरत करे हरिवार। केवा असरकारक शब्दों छे। स्वामी एम कहे छे केटली वातो करो एटला परचा प्रभुए पूर्या छे। दास ने दुख पड़े ने एटले तरत इमीडिएटली भगवान सहाय करवा तैयार होय छे। आम तो कहेवाय छे जगत में बे प्रकारना मित्र होय। एक मित्र एवा होय सुख में साथे रहे दुख में दूर थई जाय। आम तो मोटा भागना 99% मित्रों आवाज होय। एक टको खाली बाकी राखू छू सुखमां साथे आवे सुखमां सामे आवे अने दुख आवे ने खबर पड़े ने भाई ने कोरोना थयो छे पूछवाई ना आवे। खबर पड़े ने भाई बैंकरप्ट थवानी तैयारी में छे
दुख पड़े ज्यारे दासने, आ जगत में कहवाय छे ने गरीबना बेली एक भगवान थाय छे। बाकी तो दुनियाना माणसो मित्र बने छे, पण माणस माणसनो मित्र नहीं, माणस मिलकतनो मित्र बने छे। तमारी पासे मिलकत वधे, पैसा वधे, एटले मित्रो वधे। માણસ એનો એ પણ સંકટ સમય આવે ને ત્યારે સાથે રહેનારા માણસો પણ દૂર થઈ જતા હોય છે। એક પ્રકારના મિત્ર એવા છે, સુખમાં સાથે રહે, સામે આવે, દુઃખ પડે એટલે દૂર થાય। બીજા પ્રકારના મિત્ર એવા છે, એનું વર્ણન આપણા શાસ્ત્રોમાં જ કર્યું। એ કેવા છે? दुख आवे त्यारे साथे आवे, सामे आवे, आगळ आवे, चिंता करता नहीं। हूँ बैठो छू, कदाच मारू घर वेचवू पड़से, चिंता ना करता, वेची दईशू। तमारे खातर मारे गम्मे ते करवू पड़से, करीशू। दुख मां साथे रहे, आगळ रहे, અને સુખમાં દેખાય જ નહીં, સુખમાં દૂર થઈ જાય। એને એમ થાય કે સુખ એના ઘરનું છે, શા માટે આપણે ભાગ પડાવો, ભલે એ સુખી થાય। અંગ્રેજીમાં પણ કહેવત છે ને, અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ। પણ ખરેખર સુખમાં દેખાય નહીં અને દુઃખમાં આગળ રહે આવા મિત્ર જગતમાં શોધવા બહુ અઘરા છે। એવા મિત્ર કાં ભગવાન બની શકે, કાં ભગવાનના એકાંતિક સંત બની શકે, અને કાં માતા પિતા હોય। માં આપણે જાણીએ છીએ, દીકરાનું દુઃખ હોય ને તો માં પોતા માથે લઈ લે, ઘરમાં જમવાનું ઓછું હોય ને તો માં પોતે ભૂખી રહેશે, દીકરાને જમાડશે। ભગવાન શ્રીહરિનું ભક્ત વત્સલપણું એમ કહી શકાય, માતા પિતાના પ્રેમ કરતા પણ, સંત અને સદગુરુના પ્રેમ કરતા પણ અધિક અને અલૌકિક છે। મા બાપમાં ક્યારેક કોઈ પ્રકારનો સ્વાર્થ જાગી શકે છે, સંત કે સદગુરુ પણ બધા કંઈ સાચા નથી હોતા, પણ ભગવાનનો પ્રેમ એવો છે ને। એ દુઃખ પડે જ્યારે દાસને, ત્યારે તર્ત કરે હરિવાર, વિપત પડે નહીં વેગળા, સ્વામીના શબ્દો, વિપત પડે નહીં વેગળા, રહે ભક્ત ભેળા ભગવાન, તેણે મગન મનમાં હંમેશે રહે હરિજન। વિપત્તિ પડે ત્યારે વેગળા થાય જ નહીં, સાથે રહે, ભક્ત ભેળા ભગવાન, ભક્તની ભેળા રહે। એટલું જ નહીં, ભગવાનની આવી કૃપા છે ને, એટલા માટે ભગવાનના ભક્ત છે ને દુઃખમાં પણ અડીખમ રહી શકે છે। તેણે મગન મનમાં હંમેશે રહે હરિજન। આ ભક્ત ચિંતામણી ગ્રંથના પરચા વિભાગની કથા ચાલે છે। તમારા બધા ભક્તોના હૃદયની વાતો ઘણીવાર હું સાંભળું બેઠો હોઉં ત્યારે, અમેરિકામાં અત્યારના સમયમાં કોરોના છે, કોરોનાને કારણે બીજી ઘણી બધી ક્રાઇસિસ, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, કેટલી બધી અનેક પ્રકારની આપત્તિઓ ઊભી થઈ છે। અમારા સુરેશ ભગત, ચંદ્રકાંતભાઈ બેઠા છે, બંને ભક્તો બિઝનેસમાં છે, સુરેશ ભગતની મોટેલ છે, ચંદ્રકાંત ભગતનો પીસી બોર્ડનો બિઝનેસ છે, પણ જ્યારે બેઠા હોય ને ત્યારે એક વાત ઘણીવાર એમણે કરી છે, બંને બેઠા છે એટલે કહું છું, કે સ્વામી અમને આ સંકટમાં પણ
સંકટ જેવું નથી લાગ્યું. અમારા બિઝનેસો ભગવાને સલામત રાખ્યા છે, કદાચ અપડાઉન થાય પણ છે, નથી થતા એમ નહીં, પણ પહેલાં થોડો બિઝનેસ ડાઉન થાય ને ચિંતા ટેન્શન વધી જતા. હવે એમ થાય ભગવાનની ઈચ્છા. જીવનમાં શીખવા જેવું શું છે? દુઃખ આવે જ નહીં આ ઇમ્પોસિબલ છે. દુઃખ આવે પણ એને આપણે સહન કરી શકીએ આ પોસિબલ છે. એટલે કોઈએ કહ્યું ને, ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ દુઃખ આપજો, ડુંગર જેવા દુઃખ આપજો, પણ આપતા પહેલા દુઃખને સહન કરવાની શક્તિ પણ આપજો. અંગ ખુમારીન ઉતરે, સ્વામીના શબ્દો. ભગવાનના ભક્ત દુઃખમાં, મુસીબતમાં, ઉપાધિમાં, ક્રાઇસિસની અંદર પણ અંગ ખુમારીન ઉતરે શ્રીહરિની સામર્થ્ય જોઈ. નર નારી નિર્ભય રહે, મન ભય ન માને કોઈ. ભગવાનના ભક્ત ભગવાનને આશરે છે, ભગવાનને પ્રતાપે છે, પરિણામ શું આવે છે એને ખબર છે. મારા મહારાજ કેટલા સમર્થ છે, મારા મહારાજ કેટલા દયાળુ છે, અને એના પરિણામે એના અંગમાં ખુમારી રહે છે, કેફ રહે છે, કેફ ઉતરતો જ નથી. ગરીબીમાં પણ અમીરી અનુભવે છે. કેવી અદ્ભુત વાત છે ને. અને આજના લોકો અમીરીમાં પણ ગરીબી અનુભવે છે. મોટા બંગલા, મોટા મહેલો, આલીશાન વૈભવ હોય, તેમ છતાં માણસ જાણે ભૂતિયા ઘરની અંદર રહેતો હોય ને, આવી રીતે દુઃખી થતો હોય છે. એટલી અલૌકિક આ બધી વાતો છે. આપણે આ ગ્રંથ, આ ગ્રંથકારના શબ્દો, એના સથવારે કથા આગળ વધારવી છે, એટલી બીજી વાતો નથી લેતો. હમણાં નીલકંઠ સ્વામી વાત કરીને ખુદ ભગવાન આ જગતમાં આવે છે ત્યારે, અને ભગવાનના માતા પિતા હોય ત્યારે બધાને મોટા મોટા દુઃખો આવ્યા છે. પણ આ જગતમાં શીખવા જેવો સૌથી પહેલો અને સૌથી છેલ્લો પાઠ એટલો જ છે, સુખ અને દુઃખ આવવાના, સુખમાં અને દુઃખમાં સ્થિરતા જાળવવી, એ જ સત્સંગ કર્યાનું ફળ છે. સુખ આવે છકી ન જઈએ, દુઃખ આવે ડગી ન જઈએ. કેટલી અદ્ભુત વાત છે. અંગ ખુમારીન ઉતરે શ્રી હરિની સામર્થ્ય જોઈ, નર નારી નિર્ભય રહે, મન ભય ન માને કોઈ. મન ભય ન માને કોઈ. નર અને નારી નિર્ભય રહેતા, દુઃખમાં પણ નિર્ભય રહેતા, આપત્તિમાં પણ નિશ્ચિંત રહેતા. અમેરિકાવાળા ભક્તોને આ વાત થોડી ભાર સાથે મારે કહેવી છે. અમેરિકા જેવા દેશમાં જ્યાં એમ કહી શકાય કે આ પૃથ્વીનું સ્વર્ગ જેટલું સુખ છે, પણ તેમ છતાં આ દેશમાં લોકો ટેન્શન સ્ટ્રેસથી કેટલા પીડાઈ રહ્યા છે, ડિપ્રેશનથી કેટલા પીડાઈ રહ્યા છે, કારણ કે લોકોને આ વાતની ખબર નથી, લોકોને આ વાતની જાણ જ નથી. આપણા જીવનમાં આ વાત પાક્કી કરી લઈએ, જીવનમાં સુખ છે ને એ પણ ભગવાનનો આપેલો પ્રસાદ છે, દુઃખ છે ને એ પણ ઠાકોરજીનો આપેલો પ્રસાદ છે. ઠંડી પણ જરૂરી છે, ગરમી પણ જરૂરી છે. ગરમી પડે એટલે તો કેરી પાકે ને, ઠંડીમાં પાકે. એકલો શિયાળો રહે, ઠંડુ જ રહે, કેરી પાકશે. ઠંડી ને ગરમી બંને જરૂરી છે. દિવસ અને રાત બંનેની આવશ્યકતા છે. સુખ અને દુઃખ આ બંને પ્રભુના પ્રસાદ છે. એકલું સુખ ભગવાન આપે ને જીવ ન પચાવી શકે, દુઃખ જરૂરી છે. પણ માણસ આ ગણિતને સમજી નથી શકતો.
એક ભગવાનનો ભક્ત હોઈને એ જ સમજી શકે છે। એટલી અદ્ભુત વાતો છે। નર નારી નિર્ભય થયા। હમણાં તો આ કોરોનાનું સંકટ ચાલે છે ભારતમાં। કોરોના મહામારી એવી વ્યાપક બની રહી છે, ચારે બાજુ કાળો કેર વર્તાવ્યો છે। દુનિયામાં આ મહામારી શાંત થતી જાય છે ત્યારે ભારતમાં એનું સ્વરૂપ વિકરાળ, ભયંકર અને હાનિકારક બનતું જાય છે। બીજી બાજુ વરસાદ પણ વાલા ભક્તો, કળિયુગના બધા લક્ષણો છે। કળિયુગમાં તો આ બધું ચાલવાનું જ દરરોજ માટે। તમે પરિસ્થિતિને બદલી નથી શકવાના, તમારા હાથમાં તમારા મનસ્થિતિને બદલવાની તાકાત છે। તમે પરિસ્થિતિને બદલવા જશો તો નિષ્ફળ જ થશો, દુઃખી જ થશો, પણ તમે મનસ્થિતિને બદલતા શીખી જશો ને તો ઓલવેઝ સફળ થશો અને સુખી થશો। હમણાં કોરોનાને લીધે તો બધા કવિ બહુ બની ગયા છે, એટલી બધી કવિતાઓ કોરોના વિશેની આવે છે। અમારા ભીખુ દાદા, એણે પણ કાવ્યો લખી નાખ્યા। બોલો દાદા, 79 વર્ષના થયા। મેં પૂછ્યું, દાદા 79 વર્ષમાં તમે કથા સાંભળી હશે, કીર્તન ગાયા હશે, બધું કર્યું, પણ કવિતા? તો કે પહેલી વાર। કોને લીધે? કોરોનાને લીધે। હમણાં કોઈક નાની કવિતા, ખાલી 2-3 લીટી વાંચું છું। ઘરમાં રહેવાતું નથી, કોરોનાનો કાળો કેર કેવો છે? અમેરિકામાં પણ થોડા સમય પહેલા આ પરિસ્થિતિ હતી। ઘરમાં રહેવાતું નથી અને બહાર નીકળાતું નથી, મોઢું પૂરું ખોલાતું નથી। એ ઘરમાં ને ઘરમાં હોય એટલે પછી મોઢું ખોલે તો શું થાય? મહાભારત શરૂ થાય। મોઢું પૂરું ખોલાતું નથી અને બીજાનું બધું સંભળાતું નથી। બીજા એટલે કોણ? નામય ન લેવાય બીજાનું, હા। કોરોનાનો કાળો કેર કેવો? ઘરમાં રહેવાતું નથી અને બહાર નીકળાતું નથી। બોલો, ચારે બાજુ ભય ચિંતા એટલી બધી વધી રહી છે, ત્યારે તમને અને મને નિર્ભય બનવાનો માર્ગ આ કથા બતાવે છે। હું ઘણી વાર વાત કરું છું, ભગવાનની કથા ટાળે બધી વ્યથા। જીવનની બધી વ્યથાનું કહેવાય છે ને, સમસ્યા અનેક, સમાધાન એક। અરે ભગવાન સ્વામી નારાયણે મોહર છાપ મારી છે। ભગવાનની કથા વાર્તામાં જેને જેટલી પ્રીતિ હશે ને, એટલા કામ, ક્રોધ, લોભ ઇત્યાદિક અંતઃશત્રુઓ ક્ષીણ થશે, જગતની કોરેની વાસના ઓછી થશે, એટલા એના અંતરમાં સદગુણો વધતા જશે। તમે બધા ભક્તો કથા સાંભળો છો, નિયમથી સાંભળજો, નિયમથી। આ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો તો વાંચીએ એમ લાગે જાણે કે અમૃતની ખાણ હોય ને, કેટલા આશીર્વાદ રૂપ આ શબ્દો છે। બળતા સળગતા આત્માને જો આ શબ્દો મળી જાય ને, આ સ્વામીની અમૃતવાણીનો સત્સંગ મળી જાય ને, કેવા શબ્દો! દેહ છતાં દુખિયા નહીં અને મુવા પછી જાવું બ્રહ્મ મહોલ, પેખી પ્રતાપ નાથનો તેણે અંગે સુખ અતોલ। સ્વામી એમ કહે છે, ભગવાનના ભક્તને પ્રભુએ એવા નિર્ભય કરી દીધા, એવા નિર્ભય કર્યા, દેહ છતાં પણ દુખિયા નથી અને મૃત્યુ ટાણે તો મહામુક્તિ મળવાની છે, મહારાજને મળવાનો મહા આનંદ મળવાનો છે, એટલે મૃત્યુ પણ એનું સુખદ બને છે। એવી એક કથા હું શરૂ કરું છું। એક પરચો કહું અનુપ, સારો સુણ્યા જેવો સુખરૂપ, એક પરચો કહું અનુપ, સારો સુણ્યા જેવો સુખરૂપ। સાંભળવામાં સુખ થાય, જેને સાંભળીને આપણા અંતરમાં આનંદ છવાઈ જાય, એવી એક અનેરી અદ્ભુત વાત સ્વામી કહે છે, મારે કેવી છે તમે સાંભળો। હરી હતા તે હાલાર દેશ, ત્યાંથી કર્યો કચ્છે પ્રવેશ।
પ્રભુ હાલારમાં બિરાજમાન છે. સ્વામીએ બહુ ટૂંકમાં વાત લખી છે, એક સેવક સંગે લઈને, બહુ ટૂંકમાં લખી છે. ભક્ત ચિંતામણી ગ્રંથ છેલ્લા કેટલા સમયથી અમે વાંચીએ છીએ, તમે બધા ભક્તો પણ વાંચતા હશો. આગળ જેટલી જેટલી વાત આવી, મુક્તાનંદ સ્વામીની વાત આવી, સંતદાસજીની વાત આવી, અખંડાનંદ સ્વામીની વાત આવી, જાદવજી ભક્તની વાત આવી, પર્વતભાઈની વાત આવી, ઉદ્ધવજીની વાત આવી, આ બધા ભક્તોના પરચાની શરૂઆતમાં સ્વામીએ કંઈક ને કંઈક એના સદગુણ, એ ભક્તોના દિવ્ય જીવનની થોડી આછેરી ઝલક આપી છે. આ પરચામાં સ્વામી એટલું જ લખ્યું, એક સેવક સંગે લઈને ચાલ્યા રણની વાટે વઈને. એક સેવક સાથે છે રણમાં, રેગિસ્તાનમાં પ્રભુ આગળ વધ્યા છે, કચ્છના પ્રદેશમાં પ્રભુ જઈ રહ્યા છે, આટલું સ્વામીએ લખ્યું. આ કથા કેવી છે? સ્વામીએ જેનું નામ પણ ઉલ્લેખ ન કર્યો, જેના કોઈ સદગુણનો પણ ઉલ્લેખ ન કર્યો. આવો, વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ પરચા પ્રકરણમાં કોની વાત કરી છે? શેખપાટ ગામના લાલજી સુતારની વાત કરી છે. એ લાલજી સુતાર એટલે કોણ? નિષ્કુળાનંદ સ્વામી પોતે સાધુ થતા પહેલા, સ્વામી જ્યારે ગ્રહસ્થાશ્રમમાં હતા ત્યારે સ્વામીનું નામ લાલજી સુતાર હતું. એટલે કે સ્વામીને પોતાને પૂરેલો પરચો સ્વામીએ પોતે પોતાનો અનુભવ આ ગ્રંથમાં લખ્યો છે. સાંભળેલી નહીં, જોડેલી નહીં, અનુભવેલી વાત સ્વામી લખે છે. અને આ સંતો કેટલા તટસ્થ છે, પોતાની વાત લખતા મહારાજનો જ મહિમા આગળ વધે, પોતાનો મહિમા રંચ માત્ર પણ કોઈને અનુભવમાં ન આવે, દેખાય નહીં, એટલા માટે એક સેવક શબ્દ વાપર્યો. છેલ્લે નામ એક નાનું એવું વાપરશે સ્વામી, કોઈ સદગુણની ચર્ચા ન કરી. કારણ કે શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી, પોતાના મુખે પોતાના વખાણ કરવા નહીં. બાકી સ્વામી તો સદગુણના સાગર છે. અરે, એમ કહી શકાય, જેવા મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી, એવું જ વ્યક્તિત્વ એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી. સ્વામીના શબ્દોમાં આજે કેટલો ચમત્કાર છે. આજે પણ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, એ કરીએ કોટે ઉપાય જે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. બાપુ આ પદ ગાતા, ગૌરાવતા, બાપુ મસ્તાના બની જતા, ડોલવા લાગતા. અરે, મોટા રાજા મહારાજાઓને હચમચાવી નાખ્યા છે. જનુને જીવો રે ગોપી ચંદની, એ પુત્રને પ્રેર્યો વૈરાગ્ય જે. જનુને જીવો રે ગોપી ચંદની. નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો જેણે વાંચ્યા હોય અથવા જેણે સાંભળ્યા હોય, આ શબ્દોમાં આજે પણ એવો ચમત્કાર છે, એના અંતરમાં પડેલો રાગ, રાગ એટલે વાસના, એને ધોઈ નાખે. આટલી અદ્ભુત શક્તિ આ શબ્દોમાં આજે છે. શબ્દ છે ને અતિ બળવાન છે. આ જગતમાં સૌથી બળવાનમાં બળવાન તત્વ કહ્યો તો શબ્દ છે. શબ્દ જેવું બીજું કોઈ બળવાન નથી. એમાં પણ શબ્દ કેટલો બળવાન? તો શબ્દને બોલનારા વ્યક્તિ જેટલા બળવાન એટલો એ શબ્દ બળવાન બને. એટલા માટે ભગવાનનો શબ્દ, અથવા તો ભગવાનને જેણે હૃદયમાં ધાર્યા છે ને, એવા એકાંતિક મહામુક્ત સદગુરુ સંતોના શબ્દો, એને વાંચવા સાંભળવાનો રોજ જેણે અભ્યાસ કર્યો હોય ને, અરે એટલા માટે તો પૂજ્યપાદ ગુરુજી વારંવાર આપણને કહેતા, ન્યૂજર્સી જ્યારે તમે બધા હતા ત્યારે,
કે બીજું થાય કે ન થાય, બધા ભક્તો એટલું નિયમ રાખો, આ મંદિરમાંથી આવતી કથા સવારની અને સાંજની નિયમથી સાંભળો. કરોડો વર્ષોથી, કરોડો જન્મોથી એટલો કચરો, એટલી મલિનતા આપણા મનમાં ભેગી થઈ છે ને, એને ધોવા માટે એક દિવસની કથા કે એકાદ અઠવાડિયાની કથા નહીં ચાલે. એના માટે નિત્ય નિસ્દિન આ કથા વાર્તાનો યોગ જે રાખે છે ને, એના મનની મલિનતા ધોવાય છે. સ્વામીએ કેવું સરસ લખ્યું, ત્યાગન ટકે રે એ વૈરાગ્ય વિના. શબ્દો તો જુઓ, ત્યાગ એટલે ઉપરથી છોડવું, વૈરાગ્ય એટલે અંતરથી છોડવું. ઉપરથી કોઈ પણ વસ્તુ છોડી શકાય છે, હૃદયથી છોડવી બહુ સહેલી છે, અઘરી છે, બહુ અઘરી છે. એ ઉપરથી વેશ અછો બન્યો, માહી મોહ ભર પુરજે. ઉપરથી કપડાથી સાધુ બની શકાય, પણ કાળજાથી સાધુ બનવું. ઉપરથી સંસાર છોડી શકાય, અંતરથી સંસાર, સંસારની આસક્તિ છોડવી, આ અઘરામાં અઘરી વાત છે. એનું નામ વૈરાગ્ય. અને જીવનમાં આવો વૈરાગ્ય આવે ને, એટલે સમજી લો એના હૃદયમાં અક્ષરધામ આવી ગઈ, સંસારની વાસના નીકળી ગઈ. એટલે અંતરમાં તો, હૃદયની અંદર તો પરમાત્મા બેઠા જ છે. ઈશ્વર જીવાનામ હૃદય સેરજુન તિષ્ઠતિ, કણ કણમાં ખૂણા ખૂણામાં બેઠેલા ભગવાન, એને રહેવાની જગ્યા તો હૃદય છે. ભગવાનને બોલાવવાના નથી, અંધકારને દૂર કરવાનો છે, અસત્ય અજ્ઞાન એને દૂર કરવાનું છે. કેટલી અદ્ભુત સ્વામીએ વાતો લખે છે. સ્વામીના જીવન વિશે કેટલી વાતો કરીએ. શેખપાટ નામનું ગામ, ત્યાં રામજીભાઈ અને અમૃતબા નામના મહામુક્ત, એમના ઘરે એક મહાન મુક્તનો જન્મ થાય. એનું નામ પડે લાલજીભાઈ, સુતાર જ્ઞાતિના. આ લાલજીભાઈ મોટા થયા, સુતારી કામ કરે, લગ્ન પણ થઈ ચૂક્યા હતા. ધર્મપત્નીનું નામ કંકુબાઈ હતું. બે નાના દીકરા હતા, કાનજીને માધવજી. સાંભળજો હા, સ્વામીએ પોતાની વાત છે એટલે અતિ સંક્ષેપથી લખી છે. સ્વામીને કેવળ ને કેવળ મહારાજનો મહિમા વધે ને એ દેખાડવું છે. પોતાનું નામ પણ સ્વામીએ દર્શાવ્યું નથી, કયા સદગુણ છે એનો પણ ઉલ્લેખ કર્યો નથી. પણ આપણે આવો આ કથામાં થોડા ઊંડા ઉતરીએ. આપણા શાસ્ત્રોમાં આપણા સંતોએ જે આખી કથા લખી છે ને, લાલજી સુતાર સુતારી કામ કરતા હતા. સુતારી કામ કરતા કરતા પેલો વાંસલો આવ્યો ને, ઓઝાર, એ વાંસલો છટક્યો અને માથામાં વાગ્યો, માથું ફાટી નાખ્યું, આખું માથું ફાટી ગયું. લોહીની ધાર વહી જમીન પર ઢળી પડ્યા. મોટી બૂમ પાડી, ઘરમાં એમના બા અમૃતબાઈ કામ કરતા હશે, દોડીને બહાર આવ્યા. દીકરાની આવી દશા જોઈ માની મમતા તો કેટલી દુઃખી થાય, કાળી ચીસ નાખીને માં રડવા લાગ્યા. લોહીની ધાર વહી રહી છે, લાલજી સુતાર જમીન પર ઢળી પડ્યા છે. આ અવાજ રુદન સાંભળીને આસપાસ એમના ધર્મપત્ની કામમાં રોકાય એ પણ આવ્યા, સગાવાલા ભેગા થઈ ગયા, બધા રડવા લાગ્યા. એવામાં સામે ચાલીને, કથા એવી છે, સામે ચાલીને મહારાજ પધાર્યા. મહારાજનો આશરો હતો, દિવ્ય તેજ તેજમાં મહારાજ પ્રગટ થયા. મહારાજને જોતાની સાથે અમૃતબાઈએ આજીજી કરી, અરે મહારાજ આ શું થયું લાલજીને. મહારાજ કહે, તમે રડો છો શા માટે, શીરો બનાવો ચાલો પહેલા. આવી કરુણ પરિસ્થિતિની અંદર મહારાજે આજ્ઞા કરી, શીરો તૈયાર થયો ગરમાગરમ, મહારાજ માટે લાવ્યા. મહારાજ જમો અને આ ભક્તને કંઈક સારું કરો. ત્યાં તો મહારાજે ચપટી વગાડી. મહારાજ કહે, લાલજીભાઈ લાલજીભાઈ બેઠા થાવ, આ બધા રડે છે, ચાલો આ પ્રસાદ શીરાનો જમવાનો છે. લાલજી સુતાર બેઠા થયા, જાણે ઊંઘમાંથી જાગ્યા હોય એમ. ભગવાનની પ્રસાદી શીરાની હતી, એ મહારાજે આપી. લાલજી સુતાર જમ્યા,
અમૃતબાઈને આનંદ સમાતો નથી. અમૃતબાઈએ માંડીને બધી વાત કરી. લાલજીભાઈના મનમાં તે દિવસથી નક્કી થઈ ગયું કે બસ હવે મારું જીવન આ સંસાર માટે નહીં પણ આ સંસારના સર્જનહાર છે જેણે મારું જીવન બનાવ્યું છે એના માટે છે. પોતે તો મહામુક્ત છે જ, પણ એક કથા, એક પ્રસંગ એવો બન્યો કે લાલજી સુતારના જીવનમાંથી એમ કહી શકાય સંસાર માત્રની વસ્તુ નીકળી ગઈ. હવે તો રાહ જુએ છે મહારાજના મને ક્યારે દર્શન થાય, મહારાજ ક્યારે પધારે. એવામાં વિક્રમ સંવત 1860ની સાલ હતી. મહારાજ વિચરણ કરતા કરતા હાલારમાં પધાર્યા છે. હાલારથી શેખપાટ આવ્યા છે. શેખપાટમાં મહારાજે વસંત પંચમીનો સમયો કર્યો છે. દેશ દેશાંતરના ભક્તો આવ્યા છે. લાલજી સુતારને ખૂબ સુખ આપ્યું છે. સમયો પૂરો થયો. લાલજી સુતારે પ્રાર્થના કરી, પ્રભુ થોડા દિવસ રોકાવો. મહારાજે કહ્યું, નહીં નહીં, અમારે તો હવે બીજા ભક્તોને સુખ આપવા જવું છે. અમારે કચ્છ જવું છે. હાલારમાંથી કચ્છનો રસ્તો આજે પણ ત્યાંથી નીકળાય છે. હરી હતા તે હાલાર દેશ, ત્યાંથી કર્યો કચ્છે પરવેશ. કચ્છમાં જવું છે. મહારાજે લાલજીભાઈને કહ્યું, અમે કચ્છનો રસ્તો જોયો નથી, તો કચ્છમાં રસ્તો બતાવે એવો કોઈ ભૂમિયો શોધીએ છીએ. તમારા જેવો કોઈ ભૂમિયો મળે ને તો સારું. લાલજી સુતાર હસવા લાગ્યા કે મહારાજ, મારા જેવો ભૂમિયો તો આખા બ્રહ્માંડમાં બીજો કોણ હું જ હોઈ શકું. ભગવાને આ દુનિયામાં કોઈની કોપી બનાવી જ નથી. છે કોઈની કોપી? અને ભગવાને કેવી સૃષ્ટિ કરી તમે અત્યારે જાણો છો. આખી દુનિયામાં કોઈ માણસની શકલ તો એક સરખી નથી મળતી, અક્કલ તો એક સરખી નથી મળતી. એટલું જ નહીં પણ માણસના આંખની કીકી પણ એક સરખી નથી. એટલા માટે હવે આંખનો ફોટો લઈએ છે, ફિંગરપ્રિન્ટ. 750 અબજની આ વસ્તી, આટલી મોટી જનસંખ્યા, પણ ભગવાને કેવા ડિઝાઇનર રાખ્યા હશે. કોઈની ફિંગરપ્રિન્ટ સરખી નથી. એટલું જ નહીં, હમણાં તો મેં વાંચ્યું કે આખી દુનિયાના માણસના વાળ છે ને, વાળ એ પણ સરખા નથી હોતા. દરેકની વાળની ક્વોલિટી ભગવાને જુદી જુદી બનાવી છે. ભગવાને કેટલી અદ્ભુત રચના કરી છે. ક્યારેક ક્યારેક ઊંડા ઉતરીએ ને તો ચોક્કસ આપણને ખબર પડે ભગવાનનો મહિમા કણ કણમાં છે, ક્યાં નથી. આકાશમાંથી વૃષ્ટિ થાય છે, વરસાદ પડે છે, કેવી રીતે પડતો હશે ક્યારે વિચાર્યું આપણે? શું ભગવાને ઉપર સિસ્ટમ બધી ગોઠવી છે? અને ધીમે ધીમે પડે, એક સાથે આકાશ ફાટે નીચે પડે તો શું થાય? જે ગામમાં પડે ગામ આખું સાફ થઈ જાય. એક સેવક લઈ સંગે. મહારાજ એ સેવકને કેવી રીતે તૈયાર કરે છે? મહારાજે કહ્યું, અમારે ભૂમિયો જોઈએ છે. તમારા જેવો ભૂમિયો હોય તો સારું. લાલજીભાઈએ કહ્યું, મહારાજ મારા જેવો તો બીજો કોણ છે? બ્રહ્માની આખી સૃષ્ટિમાં મારા જેવો હું છું. તમે આજ્ઞા આપો તો હું સાથે ચાલુ. મહારાજ કીધો તો ઘણું સારું, ચાલો તમે. લાલજીભાઈ તૈયાર થયા. કચ્છની વાટ લીધી છે. કચ્છનો રસ્તો દુર્ગમ છે, સૂકો પ્રદેશ છે, દૂર દેશાવર જવાનું છે. એટલે લાલજીભાઈએ બધી તૈયારી કરી. શું શું તૈયારી કરી? જમવા માટે સુખડી, પેંડા, આ બધું તૈયાર કર્યું. એક બતકમાં પાણી ભરી લીધું. પાણી હોય, ખાવાનું હોય, તેમ છતાં ગમે ત્યાં જરૂર પડે થોડા પૈસા લીધા. એ જમાનામાં કોરીનું ચલણ ચાલતું. લાલજીભાઈએ શું કર્યું? કોરી ચોર લૂંટારાનો ભય ઘણો હતો, એટલે પોતાના પગમાં જોડાની નીચે જે તળિયું આવે એ તળિયાની અંદર એક ડબ્બી બનાવેલી, એ તળિયાની અંદર ડબ્બીની અંદર પૈસા મૂકી દીધા. મહારાજની સાથે ચાલતા થયા.
ए मार्ग मां चालता महाराज करिया कैक जनना काज एक विप्रदारिद्री दीन एक विप्रदारिद्री दीन अन्न वस्त्रे करी अति खिन। महाराज चालता थया रस्तो घणो कायपो छे एमा एक रस्ता मां विप्र एटले ब्राह्मण एमा पण दरिद्र एटले दुखी दीन हीन आवो कोई दयनीय व्यक्ति रस्ता मां मळे। कपड़ा फाटेला छे दीनहीन छे आवा दरिद्र ने गरीब ने जोई महाराजे पोताना वस्त्र अलंकार हता ने उतारीने आपी दीधा। आपणे जाणीए छीए महाराज नो स्वभाव हतो दीन दुखियानी सेवा करवी। अरे स्वभाव छे स्वामी नो पर दुख हारी रे दुखियो देखी न सखमाय दया आणी रे। કોઈના દુઃખને ભગવાન જોઈ ન શકે। ખરેખર જીવનમાં આ બધી કથાઓ સમજવા જેવી છે। કળિયુગના માણસની વૃત્તિ કેવી વિકૃત બનવાની છે કે કળિયુગનો માણસ બીજાના સુખમાં દુઃખી થવાનો અને બીજાના દુઃખમાં સુખી થવાનો। કળિયુગના માણસની વિકૃતિ આવી લખી બીજાનું સુખ જોઈ દુઃખી થાય। બાજુવાળાના ઘરમાં નવી ગાડી આવે તો આના ઘરમાં આગ લાગે। આગું પાછું કર્યું હોય તો જ ગાડી આવે બાકી આવે નહીં લો। અને સાપ આપશે એની ગાડીનું એક્સિડન્ટ થાય એ સંકલ્પ કરશે। ટૂંકમાં બીજાનું સુખ જોઈને દુઃખી થાય અને બીજાનું દુઃખ જોઈને સુખી થાય આ કળિયુગના માણસોની વિકૃતિ છે। બીજાના સુખમાં સુખી થાય અને બીજાના દુઃખમાં દુઃખી થાય આ સજ્જનતા છે। સજ્જન માણસનું લક્ષણ છે। કોઈ પણ વ્યક્તિના દુઃખને જોઈને દુઃખી થઈ જાય। પૂજ્યપાદ ગુરુજીનું જીવન આપણે જાણીએ છીએ। કંડારી ગુરુકુલમાં આવતા હતા રસ્તામાં એક ગરીબ રોડ ઉપર ભિખારી માણસ રોડ ઉપર અનાથ કંગાળ દયનીય હાલતમાં બેઠેલો એના શરીરના એક એક હાડકાઓ દેખાય આવી એની બુરી હાલત। પુરપાટ વેગે ગાડી જાય ગુરુજીની નજર પડે આગળથી ગાડી યુટર્ન વાગે તે આવે ગરીબની પાસે ગુરુજી બેસે ગાડીમાં પ્રસાદ હતો એ પ્રસાદ અપાવે ડ્રાઈવર પાસે પૈસા હતા પૈસા અપાવે। ગુરુજીને એમ થાય આવા કેટલા ગરીબો ખાવા ન મળતું હોય પહેરવા ન મળતું હોય દુઃખી થતા હશે। એમના હૃદયમાં એક સંકલ્પ ઉઠ્યો આખી દુનિયાના ગરીબોને તો આપણે ન સાચવી શકીએ બધાની સેવા ન કરી શકીએ પણ આપણાથી જેટલા થાય એટલા ગરીબની સેવા કરવી છે। વડોદરા ગુરુકુલ દ્વારા સદાવ્રતની સેવા શરૂ થઈ અને કાયમને માટે રોજને માટે વડોદરા ગુરુકુલમાં તમે જાણો છો છેલ્લા કેટલા વર્ષોથી સદાવ્રતની સેવા ચાલે છે। દાદા ગુરુજીની પાવન સ્મૃતિમાં આ સદાવ્રતની સેવા એનાથી ગરીબોની કેવી સેવા થઈ રહી છે અમેરિકાના ઘણા બધા ભક્તો ગયા છે અને સાક્ષી બન્યા છે। અહીંયા અમારા ચંદ્રકાંતભાઈ બેઠા છે ઇન્ડિયા। ચંદ્રકાંતભાઈ વધારે વધારે છત્તીસગઢમાં રહ્યા છે ત્યાં જ મોટા થયા છે ત્યાં જ એમનો બિઝનેસ હતો ત્યાં જ એડવોકેટ હતા ત્યાં જ એમણે જિંદગીનો જાજો સમય ઇન્ડિયામાં વિતાવ્યો છે। હવે અમેરિકા આવ્યા ખૂબ સુખી થયા પણ આજે પણ ઇન્ડિયામાં મોટી કોલેજ ચલાવે છે। હમણાં કોરોનાના સમયમાં કેટલા ગરીબોની એમણે સેવા કરી કેટલા ગરીબોની હમણાં બે દિવસ પહેલાં 500 માણસને જેટલી દવાની જરૂરત હોય જે કંઈ દવાની જરૂર હોય બધો ખર્ચો એમણે અહીંથી મોકલ્યો। બસવાલા ભક્તો કોઈ દીન હોય કોઈ દુઃખી હોય કોઈ દરિદ્ર હોય ને એની સેવા આપણાથી થઈ જાય ને એટલે સમજવું આપણે ભગવાનની સેવા કરી લીધી। દરિદ્ર છે એ ભગવાનનું સ્વરૂપ છે। અરે ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ હતો ભગવાન તો કેટલા દયાળુ કેવા દીનબંધુ હતા પોતાના વસ્ત્ર અલંકાર ઉતારીને આપી દેતા સોનેરી પાઘ ઉતારીને આપી દેતા। 29 દુકાળમાં મહારાજ જમવા બેઠેલા અને મહારાજ જમવા બેઠા હોય ને કોઈ ગરીબ માણસ આવી જાય પોતાનો આખો થાળ આપી દેતા। લોકોનું દુઃખ જોઈ ન શકવાને કારણે મહારાજ એકાંતવાસમાં જતા રહ્યા હતા। અડધી રાત્રે
કોઈ ઓળખી ન શકે એવી રીતે મહારાજ વેશ બદલીને ગરીબ લોકોની સેવા કરવા પહોંચી જતા. આપણાથી થાય એટલા લોકોની આપણે મદદ કરીએ, બસ જીવનમાં કરવા જેવું આ છે. તુલસી જગ મે આય કે કર લીજે દો કાજ, તુલસી જગ મે આય કે કર લીજે દો કાજ, દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિનામ, દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિનામ. ભગવાન શ્રીહરિએ પોતાના વસ્ત્રો આપી દીધા. પેલા ગરીબને વસ્ત્રો તો મળ્યા, દીન હતો, હીન હતો, ભૂખ્યો હતો, તરસ્યો હતો. મહારાજે લાલજીભાઈ સામે જોયું કંઈક ખાવાનું છે, ભાતું લીધેલું, સુખડી પેંડા બધું જુઓ. તેને આપ્યા વસ્ત્ર ઉતારી, પેંડા પાકને સુખડી સારી, તેને આપ્યા વસ્ત્ર ઉતારી, પેંડા પાકને સુખડી સારી. પોતાના વસ્ત્ર આપી દીધા, પેંડા સુખડી હતું. લાલજીભાઈ થોડું આપવા જતા હશે, મહારાજ કે બધું આપી દો ને, બધું આપી દો, બધું અપાવી દીધું. લાલજીભાઈ વિચારે ચડી ગયા, મહારાજ આપણે ભૂખ્યા થશું ત્યારે બધું થશે. થોડા આગળ ગયા, બીજો કોઈ ગરીબ તૃષાતુર તરસ્યો માણસ, કરગરતો કરગરતો સામે આવ્યો, ભાઈઓ પાણી હોય તો મને આપો, પાણી હોય તો આપો. ભગવાન તો દયાળુ છે, દિનબંધુ છે. દયાએ કરીને લાલજીભાઈને કીધું, આ ભંભલીમાં શું છે? પાણી છે, આપી દો ને ભાઈ. લાલજીભાઈનો જીવ ચાલતો નથી, પાણી આપી દેશું પછી પ્રભુ આપણે શું કરશું? મહારાજ કે આપી દો, પાણી પણ અપાવી દીધું. થોડા આગળ વધ્યા, ચોર મળ્યા, રસ્તો રોકીને ઉભા રહી ગયા. ઉભા રહો, કોણ છો તમે, ક્યાં જાઓ છો, શું છે, લાવો આપી દો. મહારાજ પાસે તો બધું અલંકાર આભૂષણ આપી દીધું હતું, કશું હતું જ નહીં. લાલજીભાઈ આગા પાછા થવા માંડ્યા, ચોરે પકડ્યા, બધું ચેક કર્યું, કશું નીકળ્યું નહીં. જવા દે, જાઓ, તમારી પાસે કંઈ છે નહીં, ફરીવાર લઈને નીકળજો, બે ઠપકાના શબ્દો કહ્યા. મહારાજ હસવા લાગ્યા. મહારાજ હસ્યા એટલે ચોરોએ કીધું, કેમ હસો છો? મહારાજ કે તમે ચોર છો પણ હજી કાચા ચોર હોય એવું લાગે છે, ચોરી કરવાનો બિઝનેસ તમને બરાબર નથી આવડતો. ચોરને થયું, અમને આવી સલાહ તો કોઈ આપી નથી, કહેવા શું માગો છો? મહારાજે મર્મમાં વાત કરી, માલ હોય અને પકડી ન શકે એ ચોર કેવા કહેવાય? ચોરને નક્કી થઈ ગયું કંઈક તો માલ છે, ફરી પકડ્યા, ખાખા ખોળા કર્યા પણ કંઈ મળ્યું નહીં. મહારાજ કે એટલે તો કહીએ છીએ ને, હજી કાચા છો તમે, આના આના જોડા તપાસો. લાલજીભાઈ મૂંઝાયા કરે, અરે મહારાજ તમે શા માટે આવી કસોટી કરો છો? એક બાજુ શ્રદ્ધા ને ભક્તિ છે, એક બાજુ ભગવાનની સેવા કરવાનું તાન છે કે મહારાજ આપણે જઈ રહ્યા છીએ, રસ્તામાં સંકટ પડે, કઈ જરૂરત પડે તો શું થશે? અને ચોરોએ તો જોડા ઉતરાવ્યા, જોડા ખોલ્યા, જોડાની નીચે તળિયાની અંદરથી પૈસા નીકળ્યા. ચોરોએ પૈસા લઈ લીધા, મહારાજનો કેટલો આભાર માન્યો હશે. આવી રીતે મહારાજે ચોરોને પણ પૈસા અપાવ્યા. બોલો કેવા દયાળુ હે, ચોર ઉપર પણ દયા કરી અને આપણે સાહુકારને પણ છોડતા નથી. ભગવાનની આ બધી કસોટી છે ને, આ ભક્ત ચિંતામણી પરચા વિભાગની કથા, ભગવાન કોના ઉપર કૃપા કરે છે ને આટલું સમજવાનું છે. જાદવજી ઉપર ભગવાને દયા કરી, ઉદ્ધવજીની ભગવાને રક્ષા કરી, લાલજી સુતારની પ્રભુએ રક્ષા કરી, પણ ક્યારે? ભૂખે મારું ભોંઈ સુવારું, એ ભૂખે મારું ભોંઈ સુવારું, શરીરની ઉતારી લઉં ખાલ, તો પણ મારું ભજન કરે ત્યારે કરું નિહાલ. ભગવાન એકવાર એવી કસોટી કરે છે કોઈ પણની. હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ એમ કહે છે, અમે કસોટી કર્યા વિના કોઈના પ્રેમને સ્વીકારતા જ નથી. તમને બધાને નાની એક ટૂંકમાં વાત કરું છું. જીવનમાં દુઃખી ન થવું તો બે વાત યાદ રાખો, એક નિરીક્ષણ અને એક પરીક્ષણ.
પોતાની જાતનો તપાસ કરવો એને નિરીક્ષણ કહેવાય, અને બીજાની વાતને તપાસવી એટલે પરીક્ષણ. માણસે આ બંને કર્મ દરરોજ કરવા જોઈએ. પહેલા હું જે કામ કરું છું એમાં મારો કંઈ સ્વાર્થ, મારી કંઈ વાસના, મારી કંઈ આસક્તિ, મારો કંઈ અહંકાર તો નથી ને. આપણી જાતને તપાસવું. હું મંદિરમાં આવું છું, હું કથા કરું છું, હું સેવા કરું છું, હું દાન ધર્માદો કરું છું, મારો અહંકાર, મારો સ્વાર્થ જો હશે ને તો મારી સેવા છે પણ એ સેવાનું ફળ પૂરું નહીં મળે. નિરીક્ષણ કરો, પોતાની જાતને તપાસતા શીખો, અને પોતાની જાતને તપાસ્યા પછી સામેવાળું જે વ્યક્તિ છે તમારી સાથે કામ કરનાર એની જાતને પણ થોડી ચકાસતા, થોડી તપાસતા શીખો. ઘણીવાર બિચારા ભલા ભોળા માણસો કોઈની જાળમાં એવા ફસાતા હોય ને આખી જિંદગી દુઃખી થતા હોય. આજે તમે જો ચારે બાજુ છેતરનારા જ માણસો કહેવાય છે ને. જૂના સમયમાં તો લોકો સવારે નાહવા જતા ગંગા નાયા, ગોમતી નાયા, હાસ્ય કલાકારો કહે છે ને, ખાલી એટલું જ બોલતા. સાત નદી હતી નાહવા જેવી. હવે તો કેટલા હર્ષદ મહેતામાં નાયા, પેલામાં નાયા, પેલી બેંકમાં નાયા, આ બેંકમાં નાયા, ચારે બાજુ નવરાવનારા જ છે. તમે જુઓ છેતરનારા માણસો ઢગલા થઈ ગયા છે. ભગવાન શ્રીહરિ કેવી કસોટી કરે તમે જોયું. પૈસા હતા અપાવી દીધા, પાણી પણ અપાવી દીધું, ભોજન હતું એ પણ અપાવી દીધું. આગળ વધ્યા, રેગિસ્તાન છે, રણનો પ્રદેશ છે, અને સૂકા પ્રદેશમાં ચાલતા 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 થાક લાગ્યો છે. આવ્યા સમુદ્ર સમીપે શ્યામ, પડે સાંજ રહેવા નહીં ઠામ. દરિયા કિનારો આવી ગયો, રેતાળ પ્રદેશ છે, સાંજ થવા આવી. લાગી પ્યાસને પીડાણા પ્રાણ, સુક્યો કંઠ ન બોલાય વાણ. ગળું સુકાવા લાગ્યું, અપાર પીડા થવા લાગી, પ્રાણ ખેંચાવા લાગ્યા. એટલું જ નહીં, પગ પણ હવે લડથડવા લાગ્યા. લાગ્યા કાંટા કાંકરા વળી, પગમાં કાંટા કાંકરા કેટલા વાગ્યા હતા. અતિ થાકમાં પડ્યા ઢળી, જમીન પર ઢળી પડ્યા. એહ માયલું ન ગણ્યું દુઃખ, ચાલો ચાલ શું કહે શ્રીમુખ. ઢળી પડ્યા, ભગવાન પણ દુઃખી થયા, ભક્ત પણ. આફી ગયા, શ્વાસ ચડી ગયો, ચાલવાની સામર્થ્ય ન રહી. મહારાજ તો ઊભા થઈ ગયા. મહારાજ કે, લાલજીભાઈ ચાલો ચાલો, અહીંયા બેસીને શું કરશું, શું થશે, ચાલો. લાલજીભાઈએ તો કહ્યું, પ્રભુ પડ્યો ઉપર જળમાં આપ, પ્યાસ ભૂખ દુઃખને સંતાપ. કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ, ત્યારે બોલ્યા શ્યામ સુજાણ. લાલજીભાઈ તો કહેવા લાગ્યા, મહારાજ મારાથી નહીં ચલાય, લાગે છે કે હવે પ્રાણ નીકળી જશે. મહારાજ હવે એમ લાગે છે કે હવે હું નહીં જીવી શકું, આવી કફોડી હાલત થઈ, આવી કફોડી. તમે વિચારો ભગવાન જેની કસોટી કરે કેવી કરે છે. હું આ પંક્તિ વારંવાર બોલું છું, ઘણા બધા ભક્તોને યાદ પણ થઈ ગઈ છે. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જગતમાં જે સારા છે તેની દશા સારી નથી હોતી. ઘણા લોકોનો વારંવાર એક સવાલ હોય છે, સ્વામી અમે પૂજા કરીએ, ભક્તિ કરીએ, તેમ છતાં અમારી કેમ આટલી બધી કસોટી. યાદ રાખો, કસોટી સોનાની થાય, કથ્થિરની ન થાય. કસોટી હીરાની થાય, કાચના ટુકડાની ન થાય. એમ કસોટી હંમેશા સાચા હોય, સજ્જન હોય એની જ થાય. દુર્જનની કસોટી આ દુનિયામાં નથી થતી. અરે વચનામૃત યાદ કરીએ આપણે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, બલિ મહારાજાનું દ્રષ્ટાંત આપી મહારાજે વાત કરી. ભગવાનનો ભક્ત એવી સમજણ રાખે, જેમ ભગવાન વધુ દુઃખ આપે એમ વધારે રાજી થાય. ભગવાન દુઃખ આપે એમ ચંદ્રકાંતભાઈ વધારે રાજી થાય. શા માટે કે ભગવાન મને દુઃખ વધારે આપશે ને તો મારા ઉપર અંતે રાજી પણ વધારે થશે, મારી ભક્તિ કરીને મને વશ થશે. બલિ રાજાને મહારાજે દુઃખ આપ્યું અને એની ભક્તિથી વશ થયા, એમ મને પણ ભક્તિથી વશ થશે. ભગવાનના ભક્તની આવી સમજણ હોય, દુઃખમાં રાજી થાય, સુખમાં પણ રાજી થાય.
અને જગતના જીવ દુઃખમાં તો દુઃખી થાય, સુખમાં પણ દુઃખી થાય, સુખમાં પણ દુઃખી થાય, ઓછું જ પડે. એક ભાઈને સારામાં સારી જોબ મળી, ઘરમાં બધા રાજી થયા, પણ એમનો ચહેરો એકદમ પડી ગયેલો હતો. કેમ, તમને શું વાંધો છે? આ 1.5 લાખ ડોલરનું પેકેજ મળ્યું ને, પણ મને લાગે છે ઓછું છે, હજી 1 લાખ ઓછા છે. 2.5 લાખનું મળ્યું હોત ને તો સારું, લો 1.5 લાખ કશું હતું નહીં એના કરતાં આટલું મળ્યું. ઘણા લોકોને મળ્યું છે એનો આનંદ નથી, નથી મળ્યુંનું દુઃખ જ છે એકલું. કેટલું કેટલું ભગવાને આપ્યું છે, કેટલી કેટલી પ્રભુએ કૃપા કરી છે એનો વિચાર જ નથી, હજી શું નથી મળ્યું એનો જ વિચાર છે ખાલી. જીવનમાં સુખી થવું હોય ને તો આ વિચાર બદલતા શીખવું પડશે. હા, માફ કરજો, આજે સવારે મેં એક નાનકડી પોસ્ટ વાંચી, મને બહુ ગમી, પછી મેં સુરેશ ભગત બધાને મોકલી. શાસ્ત્રની વાત નહોતી, અત્યારના આધુનિક ચિંતકની વાત હતી, પણ આશ્ચર્ય એ કહેવાય આટલા બધા રિસ્પોન્સ લગભગ થોડા સમયની અંદર 200 થી 250 ભક્તોના, કલાક 2 કલાકની અંદર આટલા બધા રિપ્લાય આવ્યા. પોસ્ટ શું હતી હું વાંચું છું, બહુ સમજવા જેવી વાત છે. નથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ગુડ ઓર બેડ, શાસ્ત્રની વાત નથી, પણ અત્યારના જે ચિંતકો વારંવાર વાત કરે છે એ મેં ઘણી જગ્યાએ વાંચી છે. નથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ગુડ ઓર બેડ, અવર થિંકિંગ મેક્સ ઇટ સો. અ નાઇફ ઇઝ ગુડ વેન એ સર્જન યુઝિસ ઇટ ટુ સેવ એ લાઈફ, એન્ડ સેમ નાઇફ ઇઝ બેડ વેન ટેરરિસ્ટ યુઝ ઇટ ટુ કિલ. ચપ્પુ એનું એ છે, ડોક્ટરના હાથમાં છે એ ચપ્પુ સારું બની જાય, કોઈકના જીવનને બચાવનારું બની જાય, ચપ્પુ એનું એ જ છે, પણ કોઈ આતંકવાદી અનાચારી માણસના હાથમાં જાય તો કોઈકના જીવનને નાશ કરનારું બની જાય. મતલબ ઉપયોગ કોણ કેવો કરે છે એના ઉપર આધાર છે, મતલબ કે કોની કેવી વિચારધારા છે એના ઉપર આ જગતનો બધો આધાર છે. એટલા માટે તો કોઈ કહ્યું છે, વિચાર કો બદલો વિશ્વ બદલ જાયગા, સોચ કો બદલો સમાજ બદલ જાયગા. આ કથા તમારે ને મારા વિચાર બદલે છે. આપણે આ કથા વાંચીએ, વિચારીએ, સાંભળીએ, મનન કરીએ, એનાથી આપણા આખા વિચાર બદલી જાય છે, આખા. સોચ કો બદલો સમાજ બદલ જાયગા, વિચાર કો બદલો વિશ્વ બદલ જાયગા. જે દુઃખ તમને રોજ દુઃખી કરે છે, પણ આ કથા દ્વારા તમે વિચાર સારા કેળવ્યા હશે ને, તે દુઃખમાં પણ તમે સુખી રહી શકશો, દુઃખમાં પણ તમે સુખી રહી શકશો. ભગવાન કસોટી કરે છે, લાલજી સુતારની કેવી કસોટી કરી, ચાલવા સમર્થ ન થયા, પ્રાણ નીકળી જાય એવી પરિસ્થિતિ સર્જાણી, મહારાજને વાત કરી. કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ, ત્યારે બોલિયા શ્યામ સુજાણ, ત્યારે બોલિયા શ્યામ સુજાણ. મહારાજે કહ્યું, સુણો દાસ કહે અવિનાશ, પીઓ જળ હોય જો પિયાસ. આ દરિયો છે આટલો મોટો, પાણી પી લો ને, દરિયાનું પાણી પીવાય, બોલો. ગમે એવી પ્યાસ લાગી હોય અને કદાચ પીવે તો કોઈ બચે. કહે દાસ પિયાસ છે ભારી, કેમ પીવાય ખારું આપ વારી. મહારાજ તરસ તો ગજબની છે, પણ આ દરિયાનું પાણી તો ખારું છે પ્રભુ, કેમ પીવાય? આમાંથી તો વધારે સંકટ ઊભું થશે. મહારાજ કે તો અહીંયા વિરડો કરો, આ દરિયાના કિનારે વિરડો કરો તો કેવું પાણી આવે? ચંદ્રકાંતભાઈ, મહારાજે કહ્યું, લાલજીભાઈ આ દરિયાની અંદર છે ને ગંગાજીનો પ્રવાહ વહે છે, તમે જુઓ તો ખરા. કહે નાથ નથી ખારું નીર, ખારું પાણી નથી, પીવો જળ જે રહે શરીર. પીવો ને તમે, ચોક્કસ આ પાણીથી તમારું શરીર બચશે. ત્યારે વિશ્વાસી દાસે તે પીધું. સ્વામીએ એક સદગુણ લખ્યો, પોતાના જીવનનો એક સદગુણ દર્શાવ્યો સ્વામીએ, વિશ્વાસ. આપણા શાસ્ત્રો એમ કહે છે,
અરે વચનામૃતમાં મહારાજ એમ કહે, મુક્તાનંદ સ્વામીનો વિશ્વાસનું અંગ છે, તમારાને મારા જીવનમાં વિશ્વાસ આવે ને એટલે દાદા ખાચર જેવું જીવન થઈ જાય, મુક્તાનંદ સ્વામી જેવું જીવન થઈ જાય, લાડુબા જીવબા જેવું જીવન થઈ જાય, વિશ્વાસની તાકાત આટલી મોટી છે. શરીર માટે શ્વાસ જેટલો મહત્વનો છે, આત્મા માટે વિશ્વાસ એટલો જ મહત્વનો છે. ભગવાન વ્યાસ મહાભારતમાં લખે છે, કળિયુગના લોકોને દુઃખી થવાનું કારણ એટલું જ છે, સાંભળજો, કળિયુગના લોકોને દુઃખી થવાનું કારણ એટલું જ છે, જેમાં વિશ્વાસ કરવો જોઈએ એમાં વિશ્વાસ નથી કરતા, અને જ્યાં ન કરવો જોઈએ ત્યાં, બોલો બોલો બધા, આટલું જ કારણ, કળિયુગના લોકોને દુઃખી થવાનું આટલું જ કારણ છે. જ્યાં વિશ્વાસ કરવો જોઈએ ત્યાં નથી કરતા, જ્યાં ન કરવો જોઈએ ત્યાં કરે છે. દરિયાનું ખારીપાણું, ખારું પાણી હાથે કરીને પીધું, વાલે ગંગા જળ જેવું કીધું, એવું મીઠું લાગ્યું, એવું મધુર લાગ્યું. પછી તો શું જોવાનું, તરસ્યા માણસને પાણી મળે શું જોવાનું. પીધું પાણીને ગઈ પિયાસ, એમ ઉગાર્યો નિજ દાસ, આવી રીતે દાસની રક્ષા કરી. એક ભક્ત માટે પ્રભુએ ખારો સમુદ્ર મીઠો કર્યો. એ સમયમાં એક અચાનક દિવ્ય પુરુષ, મુક્ત પુરુષ ત્યાં કોઈ આવ્યા, પ્રભુના દર્શન કર્યા અને એ પણ લીન થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા. આવું ચરિત્ર લાલજી સુતારે જોયું. ત્યાંથી થોડા આગળ વધ્યા, એમ આપ્યો પરચો અવિનાશે, જેવો દેખ્યો તેવો લખ્યો દાસે. પછી ત્યાંથી ચાલ્યા બહુનામી, આવી મળ્યા રામાનંદ સ્વામી. દિવ્ય રૂપે રામાનંદ સ્વામી મળ્યા. મહારાજે સ્વામીને હાથ જોડી વંદન કર્યા, પગે લાગ્યા. ત્યાં એક તળાવ આવ્યું, તળાવના કિનારે પ્રભુ રાત રહ્યા. પોઢી જાગ્યા પ્રાણ જીવન, સવાર થઈ પ્રભુ જાગ્યા, લાલજી સુતાર પણ જાગ્યા. જોઈ રાજીને પૂછે છે જન, લાલજી સુતાર એને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારે કંઈક પૂછવું છે, બોલો ને. સંતો સાથે, ભગવાન સાથે આપણે રહેતા હોય ને, મનમાં કંઈક મૂંઝવણ હોય તો ચોક્કસ આપણે સંતોને પૂછીએ. સંતોને પ્રશ્ન પૂછવાથી, ભગવાનને પ્રશ્ન પૂછવાથી, ભગવાનના ભક્તને પ્રશ્ન પૂછવાથી આપણી મૂંઝવણ ઓછી થશે. લાલજી સુતારે કહ્યું, મહારાજ કાલે ત્યાં પાણીમાં એક કોઈ દિવ્ય મુક્ત પુરુષ આવ્યા હતા, એ કોણ હતા? અને મહારાજ દરિયાનું પાણી કોઈ દી મીઠું હોઈ ન શકે, એ પાણી કાલે મીઠું થયું, એ કેવી રીતે થયું? અને તમે કોઈ મોટા મુક્ત પુરુષ આવ્યા હતા, એને પગે લાગ્યા વંદન કર્યા, એ કોણ હતા? આ ત્રણ પ્રશ્ન પૂછ્યા છે. મહારાજે કહ્યું, કર્યું ખારું તે મીઠું મેં પાણી, કર્યું ખારું તે મીઠું મેં પાણી, તારી પ્યાસની પીડા મેં જાણી. તમે તરસ્યા થયા હતા, પ્રાણ બચે ને એવી પરિસ્થિતિ સર્જાણી હતી, એટલે તમારે માટે અમે ખારું પાણી મીઠું કર્યું. લાલજી સુતારને એટલો બધો અહોભાવ થયો, અરે પ્રભુ, બસ પ્રભુ મારે આ જ સાંભળવું હતું તમારા મુખે કરીને, તમે આટલી દયા કરી, આવી દયા કરી. અને તમે પૂછ્યું, રસ્તામાં એક મહાપુરુષ મળ્યા, અમે એને વંદન કર્યા, એ કોણ હતા? તો એ હતા રામાનંદ સ્વામી, સ્વામીને અમે વંદન કર્યા. ત્રીજો પ્રશ્ન તમે પૂછ્યો હતો કે પાણીમાં એક મોટા દિવ્ય મુક્ત આવ્યા હતા, એ કોણ હતા? બીજા પુરુષ અલૌકિક બહુ, આવે જાય અહીં નિત્ય સહું. એ મોટા મુક્ત હતા, આપણા સંતોએ વાર્તા ગ્રંથમાં લખ્યું છે. સંત દાસજી દિવ્ય રૂપે મહારાજના દર્શન કરવા આવ્યા હતા. મહારાજે કહ્યું, આવા મોટા મોટા મુક્તો અવારનવાર અમારા દર્શન કરવા આવતા હોય, દર્શન કરીને પાછા જતા રહેતા હોય, એ દર્શન તમને થયા હતા. આવી અલૌકિક અદ્ભુત વાતો લાલજી સુતારે જાણી. એવી કહી અલૌકિક વિદ્ધ, કર્યું પાણી મીઠું પરસિદ્ધ, એમ આપી પરચો મહારાજ, કર્યું નિજ સેવકનું કાજ, જેની કરી શ્રી હરિએ સાર, તેનું નામ લાલજે સુતાર, તેનું નામ લાલજે સુતાર. આવી રીતે પ્રભુએ જેની રક્ષા કરી, સહાય કરી, એ બીજા કોઈ નહીં, સ્વામી કહે છે લાલજી સુતાર. સ્વામીએ બહુ ટૂંકમાં
એક મહારાજના મહિમા ઐશ્વર્યને પ્રકાશિત કરનારી વાત લખી એ લાલજી સુતાર બીજા કોઈ નહીં, નિષ્કુળાનંદ સ્વામી પોતે. આ જ પ્રસંગ સ્વામી પછી આગળ ગયા, આધોઈ નામનું ગામ આવ્યું, ગામની ભાગોળમાં બેઠા હતા. મહારાજે કહ્યું, અમને ભૂખ લાગી છે. સ્વામી કે, મહારાજ જમવાનું લીધું હતું તમે ઉદાર થઈને અપાવી દીધું, પાણી લીધું હતું એ પણ તમે અપાવી દીધું. મહારાજ કહે, સ્વામી આ તો બહુ મોટું ગામ લાગે છે, તમે એક કામ કરો ને, ગામમાં જઈને ભિક્ષા માંગી આવો. લાલજીભાઈ બોલ્યા, મહારાજ આ ગામ તો મારા સસરાનું ગામ છે, સસરાના ગામમાં જમાઈ તરીકે હું ભિક્ષા માંગવા જાઉં કેવું લાગે? મહારાજ કહે, તો બહુ સારું કહેવાય, સસરાનું ગામ છે એટલે ભિક્ષા તમને મળે જ તમે જાઓ તો. અરે મહારાજ, અમારા સંસારી માટે તો આ કેટલી મોટી આપત્તિ કહેવાય, સસરાના ગામમાં જમાઈ ભિક્ષા માગે, ભીખ માગવા નીકળે કેવું લાગે? અને મહારાજ અધૂરામાં પૂરું, ઘરના માણસો બહેનો વગેરે અહીંયા જ છે બધા પાછા. મહારાજે કહ્યું, તમને ચિંતા એ જ છે ને કે તમને લોકો ઓળખી જશે, ખબર પડી જશે, ગામના લોકો તમને ઓળખે જ નહીં એવા બનાવી દઈએ તો કેવી રીતે? ગામમાંથી ગેરુ લાવો, ગેરુ લાવી, ગેરુઆ કપડાં એટલે ભગવા કપડાં પહેરાવી, સસરાના ગામની ભાગોળમાં આધોઈ ગામમાં લાલજી સુતારને મહારાજે સંત દીક્ષા આપી, કુળ છોડાવી નિષ્કુળ બનાવી દીધા, નિષ્કુળાનંદ સ્વામી નામ આપ્યું, ગામમાં ભિક્ષા માગવા મોકલ્યા. કેવી કસોટી એક પછી એક, કેવી કસોટી! સ્વામી ભિક્ષા માગીને લાવ્યા, મહારાજ એટલા રાજી થયા. એટલું જ નહીં, મહારાજે આજ્ઞા કરી, સ્વામી હવે ગ્રંથ લખો. અરે મહારાજ, કાળા અક્ષર કુહાડા બરોબર, ક્યાં કાળા અક્ષર મને આવડે છે, કેવી રીતે લખું? મહારાજે કહ્યું, તમે લીટા કરશો ને કાવ્ય બનશે, કરવા મળો લીટા અમને યાદ કરીને. આધોઈ ગામની ભાગોળમાં વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો. સૌથી પહેલો એ ગ્રંથ સ્વામીનો લખેલો, યમદંડેનું નામ. આજે પણ એ ગ્રંથ વાંચી વાંચી કેટલા લોકો સાધુ બની ગયા, કેટલા લોકો! આવી અદભુત લાલજી સુતારના જીવનમાં દિવ્ય પરચા જે પ્રભુએ પૂર્યાની વાત કરી, આપણા જીવનમાં પણ મહારાજ આવા પરચા પૂરવા તૈયાર છે. તમારું ને મારું જીવન લાલજીભાઈ જેવું, ઉદ્ધવજી કે જાદવજી જેવું બને એના માટે પ્રભુ રાહ જોવે છે. તમારી શ્રદ્ધા, મારી શ્રદ્ધા, આપણી ભક્તિ, આપણો ધર્મ, આપણું જ્ઞાન વૈરાગ્ય, આપણો એકાંતિક ધર્મ જો આવો દિવ્ય બને ને તો મહારાજ તો આજે પ્રગટ છે, આજે પણ પરચા પૂરવા તૈયાર છે. ત્યારે વાલા ભક્તો, આવો, હજી સચ્ચિદાનંદ સ્વામીને આપેલા પરચા અતિ અદ્ભુત છે, જે પરચાની વાતો આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.